भागीदारी विषय प्रवेश अंदर में अपने अगाउना विडियो में केटली थीअरी जोई के बे अथवा बे थी वधु व्यक्तिओ मळी अने धंधो चलावे अने नफो नुकसान वेची लेवा संमत थाय तेने आपणे भागीदारी कहीए छीए। भारतीय भागीदारी कायदा 1932 अनुसार आपणे एना केटलाक लक्षणों जोया। एमां खास महत्वनी जे बे कलमो हती सभ्य संख्यानी ए खास याद राखवी। 2013 कलम 464 मुजब आपणे वधुमां वधु 100 सभ्य राखी शकीए अने 2014 नियम 10 मुजब वधुमां वधु आपणे 50 सभ्य संख्या राखी शकीए। ત્યાર પછી આપણે બીજું જોયું હતું કે ભાગીદારી કરારનામાનું અસ્તિત્વ ન હોય, એટલે કે કરારનામું આપણે ન હોય ત્યારે શું કરવું, તો ભાગીદારી કરારનામું ન હોય ત્યારે ભાગીદારોએ કેટલાક પ્રશ્નોનો ઉકેલ 1932 કાયદા મુજબ લાવવાનો રહેશે। જેમ કે મૂડી લાવવી ફરજિયાત નથી, મૂડી પર વ્યાજ આપી શકાય નહીં, નફા નુકસાન વહેંચણીનો પ્રમાણ છે એ સરખા હિસ્સે થશે, ઉપાડ પર પેઢી વ્યાજ વસૂલ નહીં કરી શકે, ભાગીદારને કોઈ પણ પ્રકારનો બોનસ, પગાર, મહેનતાણું, કમિશન આપવામાં આવશે નહીં, અને જો ભાગીદારે પેઢીને લોન આપેલી હોય તો 6% વ્યાજ ગણવાનું રહેશે। ખાસ યાદ રાખવું, ભાગીદારે પેઢીને લોન આપેલી છે તો જો પેઢી એ ભાગીદારને લોન આપેલી હોય અથવા તો ભાગીદારને પેઢીએ લોન આપેલી હોય તો કોઈ પણ પ્રકારનું વ્યાજ ગણાશે નહીં। એટલે ખાસ યાદ રાખવું, કોઈ પણ રીતે વિધાનની અંદરમાં અટપટા શબ્દો આપેલા હોય પણ છેલ્લે એનો અર્થ એમ થવો જોઈએ કે ભાગીદાર લોન આપે છે પેઢીને તો 6% વ્યાજ ગણાય, નહીતર ગણવું નહીં। હવે આજના વિડીયોમાં આપણે મૂડી ખાતા રાખવાની જે બે પદ્ધતિઓ છે એ ભણીએ। ખાસ યાદ રાખવું, 11મા ધોરણની અંદરમાં તમે વાર્ષિક હિસાબો ભણેલા, તેની અંદરમાં બે ખાતા અને એક પત્રક આવતું, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સર્વેયું એક પત્રક। હાલમાં આપણે 12મા ધોરણની અંદરમાં ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો આવવાના છે ચેપ્ટર 2મા, તેની અંદરમાં 4 ખાતા આવશે અને 1 પત્રક આવશે, એટલે 2 વધવાના છે। વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું હતા જ, એમાં 2 ખાતા વધવાના છે, જેમાંનું એક છે મૂડી ખાતા। તો ખાસ 11 ગુણના દાખલા માટે પણ આ મહત્વનું છે, એટલે વધુ સમજવામાં ધ્યાન આપવું। અસ્થિર અથવા એનું બીજું નામ છે હંગામી મૂડી ખાતાની પદ્ધતિ। ટૂંકમાં જે મૂડી ખાતાની શરૂઆતની બાકી અને આખરની બાકીમાં ફેરફાર જોવા મળે તેને આપણે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ કહીએ છીએ। ફોર એક્ઝામ્પલ, શરૂઆતની બાકી જે છે એના કરતાં આખરની બાકીમાં કાંઈક ફેરફાર જોવા મળશે। બીજી વાત કરીએ તો શરૂઆતની બાકી એટલે શું, તો 11મા ધોરણમાં આપણે લખતા બાકી આગળ લાવ્યા, જે બાકી આગળ લાવ્યા લખેલું હોય એને આપણે શરૂઆતની મૂડી કહીશું અને બાકી આગળ લઈ ગયા જે લખશું એ આપણી આખરની મૂડી થશે। આ બંને મૂડીમાં તફાવત જોવા મળશે, તે મૂડી ખાતા પદ્ધતિનું નામ છે અસ્થિર અથવા તો હંગામી મૂડી ખાતા પદ્ધતિ। મૂડીમાં વધારો થાય તો મૂડી ખાતે જમા કરવાનું અને મૂડીમાં ઘટાડો થાય તો મૂડી ખાતે ઉધાર કરવાનું, એ આપણે હમણાં મૂડી ખાતાનો જે નમૂનો છે એમાં જોવાના છે। બીજી વાત કરીએ તો મૂડીમાં કેવી રીતે વધારો થાય, તો કે ભાગીદારને ફાયદો થશે, ભાગીદારની મૂડીમાં વધારો થશે એટલે એ જમા બાજુ આવશે, આવક થશે ભાગીદારને, અને ભાગીદારને ખર્ચ થાય અથવા તો એને નુકસાન થાય તો એ મૂડીમાંથી બાદ થશે એટલે ઉધાર થશે। આપણે મૂડી ખાતા જોઈએ, ભાગીદારોના મૂડી ખાતા, મૂડી ખાતાની બે બાજુઓ ઉધાર અને જમા। ખાસ ઉધાર બાજુ તારીખ, વિગત અને રકમ રૂપિયાના અહીંયા 2 ખાના આપ્યા છે, ભાગીદાર એ અને ભાગીદાર બી। એ જ રીતે જમા બાજુ તારીખ, વિગત, ભાગીદારોના નામ। તો આપણે જોઈએ, બાકી આગળ લાવ્યા
હમણાં મેં તમને કીધેલું શરૂઆતની બાકી, આ જે બાકી છે આપણી શરૂઆતની બાકી છે, બાકી આગળ લઈ ગયા એ આખરની બાકી છે। તો આ રીતે આપણે શરૂઆત અહીંથી કરવાની થશે, મૂડી ખાતામાં જમા બાજુથી બાકી આગળ લાવ્યા। ત્યાર પછી હમણાં આપણે જોયું તે રીતે કે ભાગીદારની મૂડીમાં વધારો થાય અથવા તો એને આવક થાય એ મૂડી ખાતે જમા થશે। આ કોના ખાતા છે? તો કે ભાગીદારના મૂડી ખાતા છે। તો ભાગીદારને જે આવક થાય એ જમા થશે, ખર્ચ થાય એ ઉધાર થશે। તો જોતા જઈએ, સૌ પ્રથમ છે રોકડ બેંક કે મિલકત ખાતે વધારાની મૂડી। આપણે 11મા ધોરણમાં વ્યાખ્યાઓ જોઈ હતી કે ભાગીદાર ધંધામાં રોકડ માલ કે મિલકત લાવે તો તેને મૂડી કહેવાય। તો ભાગીદાર વધારાની મૂડી લાવશે તો એ મૂડીમાં વધારો કરે છે, એટલે મૂડી ખાતાની કઈ બાજુ આવશે? જમા બાજુ। પછી બીજી વાત કરીએ તો મૂડી પર વ્યાજ। હવે મૂડી પર વ્યાજ એટલે શું? તો કે જે શરૂઆતની બાકી હશે મૂડીની તેના ઉપર વ્યાજ ગણવામાં આવશે। તો એ ભાગીદાર માટે આવક છે। ખાસ યાદ રાખવું, MCQS અથવા એક વાક્યમાં આ પ્રશ્ન પૂછાય છે, એટલે જરૂરથી યાદ રાખી લેવાનું થશે તમારે। એકવાર સમજાવી દઉં છું, મૂડી કોણ લાવે? તો કે ભાગીદાર લાવશે। કોને આપે છે? તો કે પેઢીને। તો આપનાર માલિક છે ભાગીદાર, એ મૂડી આપે છે તો એના ઉપર એને વ્યાજ મળશે, એટલે ભાગીદારને મૂડી પર વ્યાજ આવક ગણાય। ફરી પાછું કહું છું, ભાગીદાર પેઢીને મૂડી આપે છે તો ભાગીદારને મૂડી પર વ્યાજ મળશે, તો મૂડી પર વ્યાજ ભાગીદાર માટે આવક થાય અને પેઢી માટે ખર્ચ થાય। ત્યાર પછી છે પગાર, બોનસ, મહેનતાણું વગેરે। પણ ખાસ યાદ રાખવું, ભાગીદારને આપવાના છે એ જ લખવાના છે, કે ભાગીદારને પગાર કે બોનસ મળે તો ભાગીદાર માટે એ આવક છે। ત્યાર પછી જોઈએ તો નફા નુકસાન ફાળવણી ખાતે વહેંચણી પાત્ર નફો, એ આપણે ભણવાના છીએ, હમણાં આવશે આગળ એટલે આપણે જોઈશું। ત્યાર પછી ઉધાર બાજુ આપણે જોઈએ તો ઉપાડ ખાતે ભાગીદાર અથવા તો માલિક ધંધામાંથી રોકડ માલ મિલકત કાંઈ લઈ જાય તો તેને ઉપાડ કહીશું અને મૂડીમાં ઘટાડો કરે, એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ આવશે ઉપાડ ખાતે। ત્યાર પછી છે ઉપાડ પર વ્યાજ। ઉપાડ કોણ કરે? માલિક, ભાગીદાર। તો ભાગીદાર ઉપાડ કરે છે તો તેના ઉપર ભાગીદારે વ્યાજ ચૂકવવું પડે, એટલે ભાગીદાર માટે ઉપાડ પર વ્યાજ ખર્ચ છે। તમને એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ઉપાડ પર વ્યાજ ભાગીદાર માટે શું છે? તો એ ખર્ચ છે। એમ પણ પૂછાઈ શકે કે ઉપાડ પર વ્યાજ પેઢી માટે શું છે? તો એ આવક થશે, એ આપણે પછીના વિડીયોમાં વધારે ચર્ચા કરીશું। પછી છે નફા નુકસાન ફાળવણી ખાતે ખોટ, વહેંચણી પાત્ર ખોટ હોય તો એ ભાગીદારની મૂડીમાં ઘટાડો કરશે, એટલે ઉધાર બાજુ લખશું। ત્યાર પછી ખાસ યાદ રાખવું, મૂડી ખાતાની હંમેશા જમા બાકી જ હોય, એટલે જમા બાજુનો સરવાળો વધુ આવશે, એ સરવાળાને આપણે ઉધાર બાજુની જે કિંમતો હશે એ બાદ કરી અને જે વધશે એને આપણે લખશું બાકી આગળ લઈ ગયા, અને અહીં જે રકમ મળશે એ આપણી આખરની મૂડી મળે છે। આ રીતે મૂડી ખાતું પૂરું થાય છે। બીજી રીત છે સ્થિર અથવા કાયમી મૂડી ખાતાની પદ્ધતિ, જે આપણે પછીના વિડીયોમાં ભણીશું।